સ્ટુડન્ટ્સ ગ્રેડ 2 સબ્જેક્ટ હિન્દી આપણે અગાઉના વિડિયોમાં શું શીખ્યા હતા હિન્દીમાં તો અસ્વર શું શીખ્યા હતા અસ્વર તો અસ્વરની અંદર આપણે બરાબર સાદો કક્કો શીખ્યા હતા સાદો કક્કા પછી તીર્ની દિશામાં શબ્દો બનાવવાના શીખ્યા હતા અને જે અ પરથી શરૂ થતા હોય એ શબ્દને આપણે રાઈટ કર્યું હતું અને ચિત્ર જોઈ અને શબ્દો લખ્યા હતા હવે આપણે જોવાનો છે તો આ સ્વરની અંદર પણ આપણે જેવી રીતે આગળ વિડિયોમાં જોઈ ગયા એવી જ રીતે આ સ્વરની અંદર પણ આપણે ભણીશું તો સૌથી પહેલા આ સ્વર અને આ સ્વરની અંદર આમ કયો શબ્દ આપ્યો છે આમ આમ એટલે કેરી અને આઈના આઈના એટલે શું દર્પણ તો આમને આપણે ગુજરાતીમાં કેરી કહીશું અને આઈના તો આઈનાને ગુજરાતીમાં આપણે દર્પણ કહીશું બરાબર તો હવે આ પરથી આપણે શું કરવાનું છે પહેલા શું કર્યું હતું અ પરથી સાદો કક્કો લખ્યો હતો તો હવે આ તો આ આ પરથી આપણે કક્કાને મૂળાક્ષર એટલે કે વર્ણમાલામાં આપણે કાન ઉમેરવાનું છે તો કા ખા ગા જા એવી રીતે આપણે કાનાવાળો કક્કો લખીશું તો શરૂ કરીએ का खा गा गा चा छा जा जा તો
આમ તો એની અંદર પણ આપણે રાઈટ એક્શન કરીશું એના પછીનો શબ્દ છે તાલા કયો શબ્દ છે તાલા તો આપણે તો આ શબ્દ આ પરથી શરૂ થયો નથી તો એની અંદર આપણે નિશાની કરીશું નહીં તો જોયું આપણે આ પરથી શરૂ થતા શબ્દની અંદર નિશાની કરી છે બરાબર હવે આપણે આ પછીનો પોઈન્ટ જોઈશું તો પછીના પોઈન્ટની સૂચના પહેલા વાંચી લઈએ શું છે આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો આ લખેલો ક્યાં છે અહીં તો આને આપણે વાંચીને તીરની દિશાની અંદર આપણે શબ્દ બનાવવાના છે તો કયા કયા શબ્દો છે મ ગ જ કાશ દત અને શ્યા તો આપણે અને જોડીશું તો આપણો આખો શબ્દ બની જશે તો ચાલો બનાવીએ આમ આગ આજ આકાશ આદત અને આશા આ શબ્દ બને છે હવે આપણે એને ખાલી જગ્યામાં લખીશું તો ચલો આ મ અહીંયા લખીશું આપણે આ મ શું થયો શબ્દ આ મ હવે એના પછીનો શબ્દ છે આ ગ એ લખીશું આ ગ શું શબ્દ બન્યો આ ગ હવે છે આ જ કયો શબ્દ બન્યો આ જ તો અહીંયા લખીશું આ જ કયો શબ્દ બન્યો આ જ હવે એના પછી છે આકાશ કયો શબ્દ બને આકાશ તો અહીંયા લખીશું આકાશ હવે એના પછીનો શબ્દ બનશે આદત કયો શબ્દ બન્યો આદત અહીંયા લખીશું આદત બરાબર તો આદત શબ્દ બન્યો હવે એના પછીનો શબ્દ છે આશા કયો શબ્દ છે આશા તો આપણે લખીશું આશા કયો શબ્દ બન્યો આશા તો ફરીથી આપણે એકવાર આ શબ્દ વાંચી લઈએ આમ આગ આજ આકાશ આદત અને આશા ઓકે તો અહીંયા તીરની દિશામાં શબ્દો બની ગયા હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈશું એની સૂચના વાંચી લઈએ ચિત્ર ઓળખી તેનું નામ લખો હવે આપણે નામ ક્યાંથી શોધવાનું છે કૌંસમાંથી તો કૌંસમાં કેટલા નામ આવે છે એ આપણે વાંચી લઈએ માલા ગાય તાલા અને ગાજર તો આ ચાર શબ્દ આપ્યા છે અહીંયા આપણને ચિત્રો કેટલા દેખાય છે ચાર કયા કયા ચિત્રો છે અહીંયા જુઓ તો પહેલું ચિત્ર શાનું છે ગાય તો આપણે કયો શબ્દ શોધવાનો છે કૌંસમાંથી ગાય તો અહીંયા છે ગાય તો આપણે બોક્સમાં લખીશું ગાય ગાય શબ્દ થયો બરાબર શબ્દ લખ્યો ગાય હવે એના પછીનું ચિત્ર શાનું છે માલા શાનું છે માલા તો અહીંયા આપણે જોઈશું માલા લખેલું ક્યાં છે તો અહીં છે ચિત્ર પણ જોવાનું છે કૌંસમાં શબ્દ પણ જોવાનો છે તો અહીંયા માલા છે તો અહીંયા લખેલું છે માલા તો આપણે અહીંયા લખીશું મા લા કયો શબ્દ થયો મા લા હવે એના પછીનું ચિત્ર કયું છે ગાજર તો આપણે અહીંયા ચિત્ર ગાજરનું છે તો અહીંયા શબ્દ પણ આપણે કયો શોધવાનો છે ગાજર તો ક્યાં છે ગાજર શબ્દ અહીં તો આપણે શબ્દ લખીશું ગાજર ગાજર હવે એના પછીનું ચિત્ર છેલ્લું કયું છે તાલા કયું ચિત્ર છે તાલા તો અહીંયા આપણે શબ્દ શોધીશું તાલા બરાબર તો અહીંયા લખીશું તાલા બરાબર ગ
પછી આથી શરૂ થતા શબ્દ જોયા તેવી દિશામાં શબ્દ બનાવીને લખ્યા અને ચિત્ર ઓળખી અને ખાનામાં એના નામ લખ્યા હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું થેન્ક યુ